તો નર્મદાના રાજપીપળા નગરના લાલ ટાવર પાસે આવેલા સીસીટીવી કેમેરાના પોલને એક વાહને ટક્કર મારી પાડી દીધા. રાજપીપળા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાયો છે. તારીખ 8 ડિસેમ્બરની રાત્રિએ 12 અને 15 કલાકના સમયગાળા દરમિયાન લાલ ટાવર પાસે આવેલા અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સરકારી સીસીટીવી કેમેરાના થાંભલાને પૂર ઝડપે આવેલા ટ્રક દ્વારા ટક્કર મારી દેતા પાડી દેવામાં આવ્યો છે. આ થાંભલો નજીકમાં ઉભેલા આઈસર ટેમ્પો પર પડતા આઈસર ટેમ્પોને પણ થોડું ઘણું નુકસાન થયું હતું. તો ટક્કર માર્યા બાદ ચાલક આ વાહનને સ્થળ ઉપરથી મૂકી અને ફરાર થઈ જવા પામ્યો છે. ત્યારે પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિકે 100 નંબર ઉપર ફોન કરી પોલીસને આ બાબતની જાણ કરી હતી. આખરે 10 દિવસ બાદ પોલીસે લાલ ટાવર પાસે ઉભેલા આઈસર ટેમ્પોના ચાલક એવા નિશાળ પઠાણને ફરિયાદી બનાવી અને અજાણ્યા ટ્રક ચાલક સામે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.